હિંમતભાઈ ફરી પધારશે, મહેશભાઈ ફરી પાછો પધારો, પાછા પધારો, અને જયેશભાઈ રાઠોડ જે આપણા ડીઓપી, જે આ એમ કહેવાય ને શરૂઆતની એપલવુડ છે ને ટ્રાયંગલ પર હતું, એક પાયો પણ ખસે તો કદાચ બે પાયા પર ટકવું અઘરું હોય, ચાર પાયા હોય ને તો ત્રણ પાયા પર ટકી જવાય. તો જયેશભાઈનું સન્માન કરવા જઈ રહ્યા છે. જયેશભાઈ, હા, પ્રતિભાવ રજૂ કરો, થોડોક સાંભળવા પડે તમને, કે અમે કલાકાર તરીકે તમારી સાથે કામ કર્યું છે પણ આજે એક પ્રોડ્યુસર તરીકે પોતે એપલ વુડમાં જોડાયેલા છે શરૂઆતથી લઈને, તો તમારા પ્રેક્ષક મિત્રોને તમારો જે કંઈ પ્રતિભાવ હોય તો આપી શકો છો. કહેવાનું તો ઘણું બધું છે પણ અત્યારે આપણે ટાઈમને ધ્યાનમાં રાખીને બધા દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનીશ. થેન્ક યુ. નમસ્કાર મિત્રો, હું ફિલ્મ એક્ટર રાજવાજે. આજે આપણે એપલવુડના પ્રોડ્યુસર જયેશભાઈ રાઠોડનો ઇન્ટરવ્યુ લેવા જઈ રહ્યા છીએ. તો જયેશભાઈ, આ લાઈનની અંદર તમે કેટલા સમયથી સંકળાયેલા છો એના વિશે પહેલા અમને દર્શક મિત્રોને બે શબ્દો. રાજભાઈ, આ લાઈનની અંદર તો જો એમ કહેવાય કે તો અમારી મેઇન લાઈન તો હતી ફોટોગ્રાફી ને શૂટિંગ, અને એની સાથે છેલ્લા 12 વર્ષથી સંકળાયેલા છે. ત્યારબાદ જે આ યુટ્યુબનો એ બધો ક્રેઝ ધીરે ધીરે માર્કેટમાં આવ્યો અને શોર્ટ પિક્ચર મોબાઈલ દ્વારા કે યુટ્યુબમાં એમ કહેવાય કે જીવ આવ્યા પછી આ વાત છે સ્ટાર્ટઅપમાં, અને એ યુટ્યુબ ચેનલ બનાવવાનો ધીમે ધીમે ક્રેઝ આવ્યો, અને સ્ટાર્ટઅપ ત્યારે એક મગજમાં આવ્યું કે ભાઈ એક સાઈડ ઇન્કમ તરીકે અથવા કે કોઈ એકાદી જો યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરીએ તો એડિટિંગ સાથે બધું કરવાનું પ્લસ કેમેરા ને એ બધું હોય એટલે રો મટીરિયલનો ખર્ચો ન લાગે અને ધીમે ધીમે આપણું કામ ચાલુ થાય. તો અમે સ્ટાર્ટઅપમાં એક યુટ્યુબ ચેનલ બનાવી હતી, જો એનું સમથિંગ નામ તો બહુ મને આઈડિયા નથી, પણ અમે ત્યારે બલૂન્સ લઈને અને એને ફોડવા માટે ને જાગી એ ટાઈપના ખબર પડી કે કઈ રીતના યુટ્યુબમાં કામ કરશું, કઈ રીતના આગળ વધશું. તો સ્ટાર્ટઅપ તો ધીમે ધીમે ત્યાંથી કરી. એ પેલા મેં 2014 ની અંદર એક ચેનલ બનાવી હતી પ્રોડક્ટ રિવ્યુએશન માટેની, પણ જો કે એનું મને બેઝ બહુ આઈડિયા નહોતો, શોર્ટ ટાઈમ 2-4 વિડીયો બનાવવાનું બંધ કરી દીધું. ત્યાર પછી ભાવેશભાઈ સાથે અમારી વાત થઈ અને ત્યારે શોર્ટ પિક્ચર બધા આવતા મોબાઈલની અંદર, અને ત્યારે ભાવેશભાઈ વાત કરી કે બિપિનભાઈ મારા ફ્રેન્ડ છે અને એ સારા એવા રાઇટર છે, તો એને આપણે આ વિષય ઉપર વાત કરીએ. તો એ આપણે નાના નાના શોર્ટ પિક્ચર બનાવીએ અને ધીરે ધીરે આગળ વધીએ. તો ત્યારથી એમ કહેવાય છે કે બિપિનભાઈ સાથે મુલાકાત થઈ, બિપિનભાઈ ભાવેશભાઈ અમે ત્રણેય જણે ધીમે ધીમે સ્ટાર્ટઅપ કર્યું સ્ટેપ બાય સ્ટેપ. જયેશભાઈ, ભાવેશભાઈ, બિપિનભાઈ અને તમે પોતે ત્રણે એપલવુડ ચેનલના પ્રોડ્યુસર છો અને તમે ડીઓપી પણ સારા છો અને એડિટર પણ તમે જાતે કરો છો. તો આ પહેલાં પણ તમે ઘણા વિડીયો બનાવ્યા અને ઘણી વાર તમે એક્ટિંગ પણ કરો છો, અમારી સાથે પણ એક્ટિંગ કરી છે અને મજા આવે છે. તમે પણ પડદા પાછળ તમે વધારે રહો છો અને પડદા ઉપર પણ તમે થોડા થોડા એક્ટિવ રહો છો. તો આ ગામડાની ગોરી જે વેબ સિરીઝ, સક્સેસફુલ વેબ સિરીઝ, એનો વિચાર તમને લોકોને ક્યાંથી આવ્યો? જો ગામડાની ગોરીનું એમ કહેવાય છે કે બિપિનભાઈ સ્ટોરી તો બધી લખેલી જ હતી, કેમ કે સ્ટોરી રાઇટર તો એમને એ બધું તો આઈડિયા ને બધું એમની માથે જ. અમારે તો જસ્ટ ક્રિએટિવિટી કરી અને પડદા ઉપર કઈ રીતના બેસ્ટ રીતે તે દેખાય એની માટેની પ્રોસેસ કરવાની હતી, કે રિયલમાં ગામડું લાગવું જોઈએ પ્લસ સિટી અંદર તો સિટી લાગવું જોઈએ
એમ ધીરે ધીરે થોડું કેમેરામાં બાય ચાન્સ થોડું એડિટિંગમાં નીરુભાઈ થોડું ઘણું સંભાળી લેતા, ભાવેશભાઈ સારી રીતે બધી પ્રોસેસ કરતા અને સાથે તમારા બધા કલાકારોનો સાથ હતો. થેન્ક યુ. અને હમણાંની ગોરી વેબ સિરીઝને બહુ સારી રીતે કંડારી છે, ડીઓપીમાં એડિટમાં અને બધા કલાકાર મિત્રોએ પણ સારો એવો અભિનય આપ્યો છે. તો જયેશભાઈ હું તમને પૂછીશ કે ફોટોગ્રાફીની ફિલ્મથી તમે જ્યારે આ ફિલ્મ આવ્યા ત્યારે તમને ખબર હતી કે અમારી પોતાની વેબ સિરીઝ આટલી સક્સેસ કે આટલી સફળ થશે એવું? ના, ત્યારે તો એવું કઈ હતું જ નહીં, કેમ કે સ્ટાર્ટઅપ તો એમ કહેવાય જસ્ટ એઝ અ ફોટોગ્રાફર તરીકે સ્ટાર્ટઅપ હતું અમારું, અને વધારે તો વેડિંગ ફંક્શનનું એટેન્ડ વધારે કરવાનું હોય. પણ ગામડાની ગોરીની વેબ સિરીઝ પછી એવું થાય છે કે કાંઈ અમે ક્રિએટ કર્યું છે એમ, જસ્ટ એમ કે લોકો. અને બીજા નંબરમાં મેન તો દર્શકોનો ખૂબ ખૂબ ધન્યવાદ માનીશ કે એટલો બધો એને પ્રેમ આપ્યો છે ગામડાની ગોરીને. અને હજી પણ ઘણી વાર કોમેન્ટમાં એવું આવે છે કે ભાઈ ગામડાની ગોરીનો 55મો ભાગ ક્યારે આવશે, ત્યારે એમ થાય છે કે નહીં જે મહેનત કરી એ અમારી સક્સેસફુલ ગઈ છે. જયેશભાઈ તમારો વધારે સમય નહીં લેતા હું તમને પૂછીશ કે આખી ટીમને એવોર્ડથી સન્માનિત કરવા તમે બધા જઈ રહ્યા છો, તો તમને પણ એક એવોર્ડ મળી રહ્યો છે, તો એવોર્ડ મળવાથી તમને કેટલી ખુશી છે અને આનાથી તમે તમારું ભવિષ્ય કેવું વિચારી શકો છો? છીના, આજે તો એમ કહેવાય છે કે બહુ ખુશી છે, કેમ કે એમ ગણીએ તો આ લાઈફનો ફર્સ્ટ ટાઈમ એવોર્ડ છે. ખુશ એટલા માટે વધારે છે કે એક આ એવોર્ડ આપણે એવી રીતના વાત કરીએ તો બધા કલાકારોને સાથે સન્માન પણ આપીએ છીએ, કે જે કલાકારોએ આની અંદર કામ કર્યું તો એને પૂરેપૂરો પ્રેમ મળે, એની સાથેની આપણી કોમ્યુનિકેશન થોડી વધારે સારી થાય, અને એ લોકોને પણ એમ પ્રાઉડ ફીલ થવું જોઈએ કે સ્ટુડિયોની અંદર શું શું લાવી રહ્યા છો દર્શક મિત્રો જાણવા આતુર છે. ઘણા મેસેજ અને કોલ પણ આવે છે કે ભાઈ હવે તમે નવું હું લાવવાના છો, નવું હું લાવવાનું, એના વિશે બે શબ્દો કહેશો? નમસ્કાર દર્શક મિત્રો, જો ભવિષ્યની અંદર તો અમારે ઘણી બધી અલગ અલગ પ્લાનિંગ ચાલુ રહી છે. હવે અમારો બેઝ થોડોક અહીંથી થોડોક ટ્વિસ્ટ કરશું, થોડું ઘણી કોમેડી સાઈડ, થોડાક અલગ અલગ વિડીયોઝ કે લોકોને જે વધારે પસંદ હોય એની ઉપર થોડીક વધારે મહેનત કરીશું અને તમારા માટે નવા નવા કન્ટેન્ટ લાવતા રહીશું. તો મિત્રો આ હતા જયેશભાઈ, એની સાથે આપણે વાર્તાલાપ કર્યો અને ઘણું બધું જાણવા મળ્યું.